આપણે સમાજ વિદ્યાની અંદર ચેપ્ટર નંબર 2માં પ્રશ્નો જોતા હતા, જેમાં 9મું ક્વેશ્ચન ભારતમાં જળતર કામનો પરિચય આપો. બરાબર, અલંકારો અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. અલંકારો અને આ જળતર કામના માણેક ને આ તેન બધી ભરતકામમાં અને એમાં ઘણી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હતા. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રમિકો વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માળે જેવા કિંમતી રત્નોનો ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીટી, નથણી, પછી કાપ વગેરે જડીને ધારણ કરતા હતા. પહેલાંના જમાનામાં રાજાઓને બધી ઘણી બધી વસ્તુઓ, અલંકારોને વ્યવસ્થિત એને લોકો પહેલાંના હાથેથી બનાવેલા એનો ઉપયોગ કરતા હતા. બરાબર, ત્યારે તો મશીનોને એવું હતું નહીં, તો એ હાથેથી બધી વસ્તુઓ બનાવતા હતા અને એનો ઉપયોગ કરતા હતા. મુગરથી માંડીને રાજાની દરેક વસ્તુઓ, કપડામાં પણ એને બાજુબંધો પહેરતા હતા અને ઘણી બધી વસ્તુઓ તમે સિરિયલોમાં જોયું હશે, તો એનો અલંકારોનો બહુ જ ઉપયોગ થતો હતો. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા. વિશેષ નિપુણ ધરાવતા કારીગરો એમાં શું છે, બનાવતા હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે. આ યાદ રાખવાનું, વિકલ્પો એક વાક્યમાં પણ પૂછાઈ શકે કે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર માટે જાણીતું છે, કે રાજસ્થાનના કયું શહેર જળતર માટે જાણીતું, તો બિકાનેર. બરાબર, એના પછીનો આપણે 10મો ક્વેશ્ચન જોઈએ છે. ભારતની એક કલા તરીકે અકીક કામનો પરિચય આપો. જો અહીંયા ધ્યાનથી સાંભળો, અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. બરાબર, ભારતની અંદર આ કે ખીણોની અંદર શું છે કે આ અકીક તરીકે આ કિંમતી પથ્થર આપણને મળી આવતો હતો. તેમાં અકીક, ચકમક, અર્ધપારદર્શક, સુંદર રાતો પથ્થર, કાર્નેલિયન એ મુખ્ય છે. આવી રીતે સુંદર સુંદર, કારણ કે દરિયા કિનારે ખીણોમાં અને એમાં આવા સુંદર અપારદર્શક, અર્ધપારદર્શક કાં તો ચકમક એવા સુંદર અકીક પથ્થર મળી આવતા હતા. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. કે ભૂરા કે સફેદ રંગના શું છે કે પથ્થરોને આપણે શું કહીએ છીએ, સિલિકા મિશ્રિત ને આપણે શું કહીએ છીએ, આપણે અકીક કહીએ છીએ. ગુજરાતમાં સુરત, રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. રાણપુર અને સુરત અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. એટલે અલંકારોની અંદર હાર માળા એની અંદર શું છે કે ગૂંથવા માટે, એને બનાવવા માટે, જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરે તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. અલંકારોમાં જેવી રીતે ગૂંઠવા પાત્ર એના જેવું મસ્ત રીતે એને બનાવે છે. અથવા અકીકના પથ્થરોની માળા અને મણકા તરીકે પણ કરીએ છે. એટલે અકીકના પથ્થરોનો ઉપયોગ કરીને એની માળા બનાવે છે અને મણકા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. હવે એના પછી જોઈએ ચિત્રકલાનો પરિચય આપો. તો એનામાં જોઈએ ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓ અગ્રીમ સ્થાને છે. આ બધા સ્થાનો કરતાં ચિત્રકલા વર્ષોથી જાણીતું આવ્યું છે. રંગ રેખાઓ દ્વારા કલા સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલાના પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાગોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. એટલે પ્રકૃતિના જળ અને ચૈતન્યને એ રજૂ કરતો વિવિધ ભાગોનું આ દર્શન કરાવતી આ એક કળા છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. હડપ્પીય સંસ્કૃતિમાં પણ એ ભારતીય ચિત્રકલાના કે એની પેઇન્ટિંગ્સ ને એવું બધી વસ્તુ દિવાલોને રંગેલી તો એ કલા મળી આવી છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખલનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. એટલે વર્ષોથી વખતો વખત એમાં જેમ
શું છે ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના ઘણા મળી આવ્યા છે. પાષાણ યુગમાં આદિમાનવના ગુફાઓમાં પણ પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. એટલે ગુફાઓમાં શું છે કે એવી રીતે પથ્થરથી બનાવેલું હોય કે એવી રીતે ડિઝાઇન કરેલી હોય કે દિવાલોમાં પણ એ શું છે પશુ પક્ષીઓના ચિત્ર જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિક રેખાઓની ભાત પાડતા હતા. એટલે હડપ્પીય સંસ્કૃતિમાં શું છે વાસણો ઉપર પણ એમાં શું છે ડિઝાઇન કરતા હતા, બરાબર. એમાં ફૂલ છોડની હોય, ભૌમિતિક રેખા હોય, બરાબર, ત્રિકોણ ચોરસને એવી રીતે ડિઝાઇનો બનાવતા હતા. મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંટા ઇલોરાની ના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંટા ઇલોરાની જે ગુફા છે એની અંદર અજોડ મસ્ત ચિત્રકલાની એમાં નમૂના જોવા મળે છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક કળશ, ગણેશના ચિત્રો દૂરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. આ દિવાળી કેવું હોય તેમાં રંગોળી પૂરાય છે, તહેવાર હોય, હવે તો કેવું કે ઘરના પ્રસંગ હોય તોય ત્યાં રંગોળી પૂરાય છે, બરાબર. અને કોઈના ઘેર પ્રસંગ કેવું હોય તો દિવાલ ઉપર ગણેશજી દૂરવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. કળશ કે ગણેશજી દૂરવામાં આવે છે અને એની પૂજા કરાય છે.